ભૂલી ગયો છું, છતાં ફરી રિપીટ કરી લઉં. આપણે જે શીખ્યા હતા તેમાં જે નવું યરુશલેમ ઉતરે છે એ યોહાનને બતાવ્યું, અને ગયા મંગળવારનું જે શિક્ષણ હતું એમણે એનું માપ આપ્યું કે આટલું લાંબુ, આટલું પહોળું, આટલું ઊંચું. એને માપવા માટે પ્રભુની છડી હતી, પણ માપ માઇલમાં હતું. આટલા માઇલ પહોળું, આટલા માઇલ લાંબુ અને આટલા માઇલ ઊંચું. જો મહેરબાની કરીને માઇલ ગણશો જ નહીં. માઇલ તો પ્રભુએ એટલા માટે રૂપિયા છે કારણ કે પ્રભુના સ્વરૂપમાં માઇલેજ નથી. માઇલ તો પૃથ્વી ઉપર આપણા માને છે કે કેટલો માઇલ ચાલ્યો. પ્રભુ અનંતકાળ છે અને અનંત વ્યાપી છે, એનું માપ કદી નીકળી શકે નહીં. પણ આપણને સમજણ પડે માટે પ્રભુએ એના દંડ પ્રમાણે માપ્યું, એની દોરી પ્રમાણે માપ્યું. પણ આપણે એટલે જેણે આ વાક્યનું ભાષાંતર કર્યું છે તેણે, અથવા તો જેણે આ લખ્યું તેણે, યોહાને હિબ્રુમાં લખ્યું હશે પણ બીજાએ બીજી ભાષામાં લખ્યું હશે, એમણે એ માપને 1500 × 1500 × 1500 એટલે 1500 કિલોમીટર આમ, 1500 કિલોમીટર આમ, અને 1500 કિલોમીટર આમ, અને પછી માઇલ પછી આવે કિલોમીટર, અને કિલોમીટર આવ્યા 2000 આમ 2000 આમ અને 2000 આમ. કારણ કે માઇલ કરતાં કિલોમીટર થોડા નાના છે, તેનું માપ થોડું વધે. એ તમે કરી લેજો તો તમને ખબર પડશે. અચ્છા, હવે એ માપની ગરબડમાં મગજ લાવશો જ નહીં. તમારે મગજમાં એટલું જ યાદ રાખવાનું છે, મારે તમારે બધાને, કે પ્રભુનું એ યરુશલેમ એટલું વિશાળ છે કે એમાં હું કદીએ રહી જવાનો નથી. મારી પહેલાં ગમે તેટલી ત્યાં વસ્તી થઈ જાય તોય મારી જગ્યા ત્યાં રહેશે. બસ આટલું આટલું આપણે ખાતરી રાખ્યું. પ્રભુ ઈસુએ એમ યરુશલેમમાં મારી જેને ઇઝરાયલ
હલવાના પુસ્તકમાં
ઈસુને આપણું જીવન સોંપ્યું, જે દિવસે આપણે પ્રભુના પવિત્ર આત્મા વડે નવો જન્મ પામ્યા, એ નવો જન્મ શરીરનો નથી હોતો, કોઈ એ શરીર બદલ્યું નથી, નહીં પડ્યો શરીરે.
મળે યાદ નાખી બધા
હવે મારો પ્રશ્ન અહીં આગળ ઊભો રહે છે, સાંભળજો. તમારામાંથી કોઈએ મને એમ ના પૂછ્યું કે સાહેબ હવે એ મંદિર સ્વર્ગો રહે થાંભલા શું કરવા છે? દેખાય કે વ્યવહારના કારણે ઉમરા દેખાયા, શિષ્યોના કારણે એટલે ખ્રિસ્તીઓના કારણે પણ થાંભલા શું કરવા છે? અહીં કંઈ અટકી રાખવાનું છે. પણ હું આધાર રાખતો હતો આ થાંભલા વિશે કોઈ પ્રશ્ન છે મને ના કે બધા જાણો છો કે ના જાણતા હોય તો શું જાણો છો મને કહો થાંભલા વિશે? તો થાંભલાનો કોણ આ છે, પ્રભુએ વચન આપ્યું છે કે જે વિશ્વાસીઓ જીતે છે એટલે આ પૃથ્વી પર પ્રભુના મહાર ટકી રહે છે એને હું મારા મંદિરના થાંભલા બનાવીશ. આ બાઇબલનું વાક્ય છે, આ મારું વાક્ય નથી. જે પ્રભુમાં ટકી રહે છે, ટકતો નથી, સ્થિર રહે છે એને હું મારા મંદિરના થાંભલા બનાવીશ. એટલે મને લાગે છે કે આપણામાંથી કોઈ થાંભલો હોઈ શકે જો ટકી રહીએ તો, અડગ રહીએ તો, મજબૂત રહીએ તો, કચુ પચુ નહીં. અચ્છા, હવે સવાલ આ કે એ પાક છે, કારણ કે આખી મંડળી પાક થાંભલા ઉપર જ ટકેલી છે. વિશ્વની તમામ મંડળીઓ પાક પિલર ઉપર જ ટકેલી છે, તેમો પિલર છે જ નહીં. બીજા બધા હોય, ચાર્જ હોય, કોઈ પણ
પૃથ્વી પર એક સાથે મતદાન
સા
નામ હું અજવાળું છું અને જે કોઈ મારી પાછળ ચાલે છે તે અજવાળા બચાવશે અને તેને કદી ઉપર રાખશે નહીં. બાઇબલ આવું કહે છે, જે કોઈ મારી પાછળ ચાલે છે એને કદી ઠોકર રાખશે નહીં, કારણ કે હું અજવાળું છું. હાલ ભાઈ, મંડળીને કહેવા માંગુ છું, આપણે ઈજામાં મૂકી દઈને કેવળ ઈસુની પાછળ ચાલીએ, હું તમને ગેરંટી આપું છું ઉપર તમારું નામ ચોક્કસ નીકળશે, કોઈ ચિંતા કરશો નહીં, કારણ કે તમે ઈસુના દુનિયા. હવે આગળ જઈએ, આગળ નીકળ. તેના પ્રકારમાં ધરો પ્રજાવતા હશે, એના રાજાઓ પોતાનો ભવ્યમાન આવે. એ જુઓ, તમે એ બહુ અગત્યમાં સાંભળો. શું લખ્યું ત્યાં? આ પ્રમાણે લખ્યું કે છે, તેના પ્રકાશમાં પૃથ્વીના સર્વ રાજાઓ પોતાનો મહિમા અને પોતાનો કીર્તિમાં ઈસુ પાસે રાખશે. તમે જાણો છો નેપોલિયન કોના માટે? મહાન માણસ હિટલર બહુ મોટો સખત્યા, આ બધાએ દુનિયા જીતીને મહેમાન મેળવ્યો. પણ હિટલરે જ્યારે યહૂદીઓને મારી નાખ્યા ત્યારે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા, ઓછા નહીં, ત્યારે એને છેલ્લી અવસ્થામાં ટાપુનો જ્યારે અભ્યાસ કરવાનો વારો આવ્યો ત્યારે એની છેલ્લી નોટ આવી છે. કીર્તિ લઈ
આવે છે. આજે હવે એકદમ તમારા ગણે ના ઉતરે તો હું તમને શીખી સાધનાના છોકરાને સમજ પડે એવી વાત કરું. જન્મ્યા ત્યારે સાત માયાઓ નીકળેલા એમના કૃષ્ણને, પણ આપણા માયકોમાં ઘણા જ રહ્યા છે. ચોથો ભાઈ ગયો એ ખબર પડતી નથી. ત્યાં રાજા શબ્દ લખ્યો છે, જોજો તમે. આપણે માટીનો શબ્દ વાપરીએ છીએ, એમાં ખરેખર એ રાજા શબ્દ છે. જોજો જુદા જુદા દેશના રાજાઓ એ ઈસુના દર્શને દૂર દૂરના દેશોથી સોનું ગોળ અને લોબાર લઈને નીકળ્યા. એમણે ઈસુ જોયા નથી, પણ એમને કેવી રીતે ખબર પડી કે રાજા જન્મ્યો છે? કોઈ તો એને તેના રૂપ જોઈએ. વિદ્વાન હતા, જ્ઞાની હતા, સંજુ હતા, જ્યોતિષ્યો હતા, નક્ષત્રોને ઓળખનારા હતા. એમણે નક્કી કર્યું કે કોઈ રાજા જન્મ્યો છે, અને તે યરૂશલેમ જ છે. એટલે યરૂશલેમ તરફ આવ્યા. અને તમે જાણો છો, બધા સાહિત્ય જાણીએ છીએ, એમણે બાર ઈસુના ચરણમાં સોનું ગોળ લોહા અર્પીને ભજન કર્યું. પણ
પછી નિર્ણય કર્યો કે ત્યાં તો રાત છે જ નહીં અને દિવસે પણ નથી થતા, એટલે પ્રભુની મંડળીના
મળ્યો છે ને, મળ્યો જુનાગઢ કે જ્યારે ફરવા નીકળે ને ફરવા, ત્યારે નાયકોમાં લખ્યું છે કે એ એવી ભૂમિકા અશોધ 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 એ લોકો ભાગી જાય, આમાં દૂર ખસી જાય. આ જૂના કરારનો છે ગોળિયાઓ અશુદ્ધ 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 એવી ઉમોમાંથી હતા. હવે આગળ આવો, એવા ગોળિયાને ઈસુએ શુદ્ધ કર્યા, સાજા કર્યા, એટલે કે છે
અશુદ્ધને પ્રભુ સ્વીકારતા નથી. તો આપણે પહેલું શું કરવું જોઈએ? સ્વર્ગમાં જતા પહેલા શુદ્ધ થવું પડે. અરે શુદ્ધ તો ઈસુ કરે જ છે, એટલા માટે તો મળે. તો આપણે ઈસુ પાસે જાઓ અને આપણા હૃદયને ખુલ્લું કરો અને કહો કે પ્રભુ તમારા હૃદયને ચોખ્ખું કર. પ્રભુ એને જોઈ નાખશે, ચોખ્ખું કરશે, કોઈ દાંત રવા દેશે નહીં. મને લાગે છે કે મારા માટે બહુ આશીર્વાદ છે. હું મેલામાં મેલો હતો ત્યારે પ્રભુએ મારા હૃદયને ધોયું અને એને ચોખ્ખું કર્યું. પણ જ્યારે જ્યારે મને ખબર પડે કે મારામાં અશુદ્ધતા આવી છે, મારામાં પાપ બેઠું છે, મારામાં કપટ આવ્યું છે, મારામાં ઈર્ષાને દેખાઈ આવી છે, મારામાં ઉષાખુશી આવી છે, મારામાં અહંકાર આવ્યો છે, ત્યારે ત્યારે તરત રાતે સુધી વખતે ખોતરી ખોતરીને પ્રભુને કહો, ખોતરી ખોતરીને, પ્રભુ આજે આપણે કર્યું, આને કર્યું, મારે નોકરી કરવું ને કર્યું, અને માફ કરો. એક એક યાદ કરો દિવસનું, એક એક સવારથી સાંજ સુધી જે પ્રભુને નોકરું ગમતું એવું થયું, હું એને ખોતરીને પ્રભુને કહો, ગ્રહણ કરીને છુપાવું નહીં. અને પ્રભુ કહે છે, દીકરા તારા પાપ કરી માફ થયા છે, જા તું શુદ્ધ છે. પ્રભુને બતાવ, તારું શરીર પ્રભુ બતાય, દેવને બતાય, તું દેવની આગળ ન્યાય આવી, મેં તને ચોખ્ખો કર્યો છે, ત્યાં આપણે શુદ્ધ થઈશું. એટલે પસ્તાવા દ્વારા પાપની માફી એ શુદ્ધતાની નિશાની છે, એ ઉપર અતિ આવશ્યક છે. બીજું ટીકાર પાત્ર મૂક્યું. હવે ટીકાર પાત્ર મૂકવું નૈતિક નથી, આત્મિક છે. અને મારા ભાઈમાં કેવળ એક જ કામ દેવની નજરમાં ટીકાર પાત્ર છે. હું ટૂંકો કહું છું, બધાને લાગુ કહ્યું કે એ કે મારો મહિમા હું કોઈને આપીશ નહીં. પ્રભુનો મહિમા જ્યારે આપણે બીજા કોઈને આપીએ છીએ ત્યારે પ્રભુની નજરમાં એ ટીકાર પાત્ર કૃત્ય બની જાય છે. અને બાઇબલમાં એને મૂર્તિ પૂજા કહી છે, બાઇબલમાં એને મૂર્તિ પૂજા કહી છે. આને પગે લાગી એ મૂર્તિ પૂજા નથી, આ બાકાને આમ તો મેં પૂજા નથી. પૂજા અંદર થાય છે, આ સમજવા જેવું છે. કોઈ સ્ટેચ્યુ કે કોઈ મૂર્તિ એની આગળ હું હાથ ધરું એ મૂર્તિ પૂજા નથી, પણ પ્રભુનો મહિમા હું બીજા કોઈને આપું એમાં મૂર્તિ પૂજા છે. હવે સમજો તમે, આપણો દેહ કેવળ એક જ દેવ છે, બીજો કોઈ દેવ છે નહીં. આ ખ્રિસ્તીઓ સમજવાનું. હવે જ્યારે બીજા કોઈ દેવને દેવ ત્યાં એ પ્રભુનો મહિમા મૂકીને
રમણા કરે તમે કોઈ પણ વસ્તુને વધારે મહત્વ આપો ને પૂરી પૂજા થાય. હલવાના
પુસ્તકમાં, એટલે દેવના પુસ્તકમાં જેનું નામ જીવનનું પુસ્તક છે, તેમાં મારું નામ પાકું કરી લઉં. એક જ રસ્તો છે, વિશ્વાસ કરો ઈસુ પર. નામ નોંધાઈ જશે, વિશ્વાસ તમારે કરવાનો, નામ એમને નોંધવાનું. કેટલું છે મારે નહીં, આપણને નામ નોંધવાનું કે શું કેટલાય ના નોંધે, કેટલાય ના કાઢી નાખીએ, કેટલાય ના કાઢી નાખીએ, કેટલાય ના નોંધીએ, પણ મારો એના જીવનના પુસ્તકમાં નામ નોંધવાને આપણને તૈયાર કરે. હવે છેલ્લો અધ્યાય.